ભાવનગર એકાઉન્ટ કાંડને મામલે એક મોટા સમાચાર મળી રહ્યા છે. ભાવનગરના એસપીએ પોતાને સુપર સીએમ સમજતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કૃણાલ પટેલની ઇલેક્શન શાખામાં બદલી કરી દીધી છે. બધા એવું માને છે કે કૃણાલ પટેલ હવે સાઇડ પોસ્ટિંગમાં છે, પણ કૃણાલ પટેલ પોતે શું માને છે તેની વિગતે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચામાં છે ભાવનગરનો એકાઉન્ટ કાંડ. એકાઉન્ટ કાંડ એટલે જે એકાઉન્ટમાં કરોડો રૂપિયા શંકાસ્પદ રીતે ફરી રહ્યા હતા તેની તપાસ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી ભાવેશ સિંઘ રખિયા કરે છે. પણ બેકસીટ ડ્રાઇવિંગ સુપર સીએમ એટલે કે સબ ઇન્સ્પેક્ટર કૃણાલ પટેલ કરે છે. પહેલાં એ પોલીસ ઇન્સ્પેક્ટર પીબી જાદવની બદલી કરાવે છે અને પછી સિંગરખિયાનો ઉપયોગ કરી એકાઉન્ટ ઓપન કરાવે છે. પછી તે ઉપયોગ કરે છે આઈજી સેલના ઇન્સ્પેક્ટર જાડેજાની, ફરી વખત ત્યાં એકાઉન્ટ ઓપન થાય છે. આમ કૃણાલ પટેલ બહુ સ્માર્ટલી બિહેવ કરતા હતા અને આખી ઘટનાને અંજામ આપતા હતા. ઠીકરું ફૂટે તો સિંગરખિયા કે જાડેજાના માથે ફૂટે તેવી વ્યવસ્થા કરી હતી. પણ મામલો ગરમાતા સૌથી પહેલાં સબ ઇન્સ્પેક્ટર ભાવેશ સિંઘ રખિયાની લોકલ ક્રાઇમ બ્રાન્ચમાંથી પાલીતાણા બદલી કરી દેવામાં આવી અને ત્યાર પછી ખરેખર આ મામલે શું થયું છે તેની સત્યતા તપાસવા પાલીતાણાના ડીવાયએસપી મિહિર બારિયાને આ તપાસ એસપી દ્વારા સોંપવામાં આવી છે. અને ત્રીજી ઘટના, આમ તો જેમ કૃણાલ પટેલનું મૂળ પોસ્ટિંગ એસટીએસસી સેલમાં છે, પણ એસટીએસસી સેલમાં તો ચા પણ પોતાની પીવી પડે અને તે કૃણાલ પટેલને પરવડે તેમ નથી, એટલે તેમનું એટેચમેન્ટ કરવામાં આવ્યું હતું પેરોલ ફરલો સ્કોડમાં. પણ હવે આ મામલો ગરમાતા તેમની બદલી ઇલેક્શન સેલમાં કરી દેવામાં આવી છે. પણ આ મામલે આખી ગેંગ, જે લોકો આ કાંડમાં સંડોવાયેલા છે, તે બધા શું માને છે તે જાણવું પણ જરૂરી છે. ભાવનગર પોલીસનું માનવું એવું છે કે કુલડીમાં ગોળ ભાંગવામાં આવશે કે આખી કુલડી ભાંગી નાખવામાં આવશે તે કહેવું મુશ્કેલ છે. ડીવાયએસપી મિહિર બારિયા પ્રમાણિક અમલદાર છે અને તપાસ પણ યોગ્ય દિશામાં કરે છે, પણ રાજકીય દબાણ તે કેટલું સહન કરી શકશે તે કહેવું મુશ્કેલ છે. કૃણાલ પટેલ પાસે રાજકીય વક છે ને એટલે જ કૃણાલ પટેલ ખોખારીને કહે છે કે બધું જ ગોઠવાઈ જશે, કારણ કે બધું જ તેમના નિયંત્રણમાં છે. અત્યારે ભલે તેમને ઇલેક્શન સેલમાં મૂકી દેવામાં આવ્યા હોય, પણ મહિનો બે મહિના પછી કેવી રીતના બહાર નીકળવું તે તેમને આવડે છે. કૃણાલ પટેલની આ વાતમાં સત્યતા એટલે પણ લાગે છે કારણ કે કૃણાલ પટેલનો અગાઉ ઇલેક્શન સેલમાં ઓર્ડર થઈ ચૂક્યો હતો અને ત્યાંથી બહાર કેવી રીતના નીકળવું તેની રમત અને તેના દાવ કૃણાલ પટેલને સારી રીતે આવડે છે. હવે જોવાનું રહ્યું, આ મામલે બે અધિકારીઓની બદલી થઈ ગઈ છે, પણ આ ખરેખર ભાવનગરના સિનિયર પોલીસ અધિકારીઓની પ્રમાણિકતા છે કે પછી કેટલુંક બતાડવા માટે પણ કરવું પડે તેવું આ કર્યું છે, પણ આ આવનાર સમય કહેશે. વાત રહી ડીવાયએસપી મિહિર બારિયાની, તેમની પ્રમાણિકતા ઉપર અત્યારે ભરોસો કરવો, તેમની બહાદુરી ઉપર અત્યારે ભરોસો કરવો, તે સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ જ નથી. જોઈએ તપાસ કઈ દિશામાં અને કઈ દશામાં થાય છે, કારણ કે સમય તો આગળ વધતો રહેશે અને સમય કાયમ બોલતો રહે છે. અમે આ ઘટના તમારી સામે મૂકીએ છીએ, તમારું શું કહેવું છે તેનો મત પણ અમને જરૂર કહેજો. તમારો મત જાણવો નવજીવન ન્યૂઝ માટે જરૂરી છે. આ સ્ટોરીને શેર કરજો, આ પેજને લાઈક કરજો, કારણ કે અમને તમારી પણ જરૂર છે. અત્યારે મને અને મારા સાથી દેવલ જાદવને રજા આપો, હું નવા વિષય સાથે ફરી જલ્દી તમારી પાસે પાછો આવું છું. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.